વિશ્વના વાયુ પ્રદૂષણના સૌથી ખરાબ સ્તરના આંકડામાં ભારતનું નામ 30મા સ્થાને છે. ભારતના કુલ 21 શહેરોનું નામ આ લિસ્ટમાં સામેલ છે. ગાઝિયાબાદ સૌથી પહેલા ક્રમાંકે છે. વિશ્વના સૌથી વધુ 30 પ્રદૂષિત શહેરોમાં 21 ભારત ટોપ 10 માંથી 6 દેશ ભારતના ટોપ 30 માં કુલ 21 શહેરો પણ ભારતના. દક્ષિણ એશિયાના દેશોની હાલત સૌથી વધુ ખરાબ. ગત વર્ષ કરતા ભારતમાં વાયુ પ્રદૂષણ 20% ઘટ્યું. વિશ્વભરમાં વાયુ પ્રદૂષણના સૌથી ખરાબ સરવાળા શહેરોના વાર્ષિક લિસ્ટમાં ભારતના શહેરો એક વખત ફરી ટોપ પર છે. યુપીનું ગાઝિયાબાદ આ લિસ્ટમાં પ્રથમ નંબરે છે. ટોપ 10 શહેરોમાંથી 6 અને ટોપ 30માં કુલ 21 શહેરો પણ ભારતના છે. વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2019નો આ ડેટા IQIRA તૈયાર કર્યો છે. દર વર્ષે આ રિપોર્ટ તૈયાર થાય છે. 2018ના રિપોર્ટમાં ટોપ 30 પ્રદૂષિત શહેરોમાં ભારતના 22 શહેરો સામેલ હતા. રિપોર્ટના જણાવ્યા મુજબ યુપીના ગાઝિયાબાદમાં 2019 સરેરાશ PM2.5 ડેસ 110.2 હતું, જે વિશ્વભરમાં સૌથી ખરાબ હતું. પછીના ક્રમે ચીન અને પાકિસ્તાનના શહેરો છે. જેમ જેમ લિસ્ટ આગળ વધતું જાય છે, તેમ તેમ ભારતના શહેરોની સંખ્યા પણ તેમાં વધતી જાય છે. ટોપ 50 સુધી ભારતના 26 શહેર આ લિસ્ટમાં આવે છે. આ લિસ્ટના ટોપ 50માં તમામ એશિયાઈ દેશોના શહેરો છે. આ બધાનું વાર્ષિક PM2.5-60થી વધુ રહ્યું છે. સૌથી વધુ પ્રદૂષિત દેશોમાં ભારત 5મા સ્થાને. ગત વર્ષે ભારતનું સ્થાન હતું 3જું. સૌથી વધુ પ્રદૂષિત દેશોમાં ટોપ 10માં તમામ દેશો એશિયાના છે. ભારતનું સ્થાન તેમાં 5મું છે. ગત વર્ષે ભારતનું સ્થાન 3જું હતું. 2019માં ભારતનું PM2.5-58.08 રહ્યું, જે 2018થી 14.46 પોઈન્ટ ઓછું છે. રિપોર્ટમાં આ સુધારાનું કારણ આર્થિક મંદીને ગણવામાં આવી છે. આ લિસ્ટમાં બાંગ્લાદેશ પ્રથમ નંબરે અને પાકિસ્તાન બીજા નંબરે છે. વિશ્વભરમાં આ ભાગના વાયુ પ્રદૂષણના સ્તરને સૌથી ચિંતાજનક ગણવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.